નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો, અતિક વહોરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારા માટે લઈને આવી ગયા છે એકમ કસોટી પ્રશ્ન બેંક સોલ્યુશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ, તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમારા કેટલા માર્ક્સ આવે એ તમે કોમેન્ટમાં કહી શકો. અને જો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારા તમામ ધોરણના તમામ વિષયના અને દરેક પ્રશ્નોના સોલ્યુશનનું તમને મળી રહે. આ સાથે આ ચેનલ પર NMMSની પરીક્ષાના તૈયારીના વિડીયો તથા કેટલાક મજા પડે તેવા બાળક અભિનય ગીતના પણ વિડીયો મૂકેલા છે, જે આપ જરૂરથી નિહાળશો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. ધન્યવાદ. પ્રશ્ન બેંક સોલ્યુશન ધોરણ 4, વિષય પર્યાવરણ, તારીખ 31/12/2022. પ્રશ્ન નંબર 1 જોઈશું આપણે. અ કે દરેક પ્રશ્નના સામે ઉત્તર આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે શોધીને લખવાનો છે અને એનો ક્રમ આપણે બોક્સમાં અહીંયા બતાવવાનો છે. તો પહેલો પ્રશ્ન જોઈશે, વૈશાલીના પિતાજી કયો ધંધો કરે છે? તો શાકભાજી વેચવાનો ધંધો કરે છે. તો એનો બ વિકલ્પ આપણે ખાનામાં લખશું. બીજું, વૈશાલીના કુટુંબમાં કાર્યની શરૂઆત ક્યારે થાય છે? તો સવારે 3 વાગે થાય છે. તો એનો જવાબ આવશે ક. ત્રીજું, વૈશાલી સવારે કેટલા વાગે શાળાએ જાય છે? તો 7:30 વાગે, એ અ આવશે. શાકભાજી લેવા માટે વૈશાલીના પિતાજી ક્યાં જાય છે? તો બજારમાં, ડ આવશે. પાંચમું, કઈ ઋતુમાં શાકભાજીમાં પાણીનો છંટકાવ કરવામાં આવે? તો ઉનાળામાં આવશે. જવાબ ક આવશે. 6 નંબરનો જોઈશું કે નીચેનામાંથી શું વેલા પર થાય છે? તો કારેલા, બ જવાબ આવશે. વૈશાલીના પિતાજીને તેમના કામમાં ઘણીવાર કોણ મદદ કરે છે? તો છોટું મદદ કરે છે, બ આવશે. 8મામાં અ આવશે, 9મામાં ક આવશે. એવી જ રીતે આપણે આગળ જોઈશું તો 10મામાં બ, 11મામાં ડ, 12મામાં બ, 13મામાં બ, 14મામાં બ, 15મામાં ડ જવાબ આવશે. ઓકે, તો આવી રીતે જવાબ આપણે લખીશું. પ્રશ્ન નંબર 1, બ વર્ગીકરણ કરો. તો એમાં નીચે આપેલા વ્યવસાયની યોગ્ય ખાનામાં લખો. તો અહીં વ્યવસાયો આપ્યા છે કૌંસમાં, એને આપણે સૂર્યોદય પહેલાં શરૂ થતા વ્યવસાય અને સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયમાં વર્ગીકરણ કરવાનું છે. તો સૂર્યોદય પહેલાં શરૂ થતા વ્યવસાયમાં દૂધની દુકાન, પેટ્રોલ પંપ અને પશુપાલન આવશે. પેટ્રોલ પંપ તો લગભગ 24 કલાક હોય છે, પણ આપણે એને સૂર્યોદય પહેલાં શરૂ થતા એમાં દર્શાવીશું. સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયમાં દુકાન, ઓફિસ અને હોટલ આવશે. નીચે આપેલા શાકભાજીને ખાવાની રીત મુજબ યોગ્ય ખાનામાં લખો. તો અહીં રાંધીને ખાઈ શકાય અને કાચા ખાઈ શકાય બે રીતો આપેલી છે. તો રાંધીને ખાઈ શકાય એમાં ગુવાર, રીંગણ અને ભીંડોને આપણે રાંધીને ખાઈશું. કાચામાં કાકડી, ટામેટાં અને બીટને આપણે કાચા પણ ખાઈ શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું કે નીચે આપણા શાકભાજી યોગ્ય ખાનામાં વર્ગીકરણ કરો. તો વેલા પર થતા શાકભાજી અને છોડ પર થતા શાકભાજી છે. તો કારેલા, તુરિયા અને દૂધી એ વેલા પર થશે. ભીંડા, ટામેટાં અને ગુવાર એ છોડ પર લાગતા શાકભાજી છે. નેક્સ્ટ, નીચે આપેલા ફળોનું વર્ગીકરણ યોગ્ય ખાનામાં કરો. તો વેલા પર થતા ફળો અને છોડ પર થતા ફળો. દ્રાક્ષ, તરબૂચ અને શક્કરટેટી વેલા પર થાય છે. સફરજન, ચીકુ અને દાડમી છોડ પર થાય છે. નીચે આપેલા શાકભાજી અને ફળોનું યોગ્ય ખાનામાં વર્ગીકરણ, તો શાકભાજી અને ફળોમાં તો ભીંડા, કાકડી અને બટેટા શાકભાજી છે. ચીકુ, પપૈયા અને જામફળી શું છે? ફળો છે. ઓકે, નેક્સ્ટ, પક્ષીઓ અને પ્રાણીઓમાં રહેલી વિવિધતાને ઓળખે છે. પ્રશ્ન નંબર 2, કે નીચે આપેલા પ્રશ્નોમાં એક વાક્યમાં જવાબ આપો. તો કાગડો પોતાનો માળો ક્યાં બનાવે છે? તો કાગડો તેનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે. ચકલી કઈ કઈ જગ્યાએ માળો બનાવે છે? ચકલી કબાટની ટોચ પર, અરીસાની પાછળ, છાજલી પર માળો બનાવે છે. થોરના કાંટા અને મેંદીની વાડમાં કયો પક્ષી માળો બનાવે છે? તો કબૂતર. 4 નંબરનું, કંસાર પક્ષીનો ટકટક અવાજ કઈ ઋતુમાં સાંભળવા? તો ઉનાળામાં સાંભળવા મળે છે. 5મું, દરજીનો માળો બનાવવા કયા અંગનો ઉપયોગ કરે છે? તે તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરે છે. 6ઠું, કયા કયા પક્ષીના માળા લટકતા હોય છે? તો ફૂલ સુંગણી અને સુઘરીનો માળા લટકતા હોય છે. 7મું, આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો મોર. 8મું, વૃક્ષના પાંદડાઓ સીવીને માળો કયો પક્ષી બનાવે છે? તો દરજીડો. કયું પક્ષી પોતાની જાતે માળો બનાવતું નથી? તો કોયલ પોતાની જાતે માળો બનાવતું નથી, એ કાગડાના માળામાં ઈંડા મૂકી આવે છે. 10મા નંબરનું, તમે જોયેલ માળો શેમાંથી બનેલો હતો? તો ઘાસ, વાડ, પાતળી, સળી, સૂકા પાંદડા વગેરે. આમાં મૌલિક લખાણ બાળકો લખી શકે છે. 11મું, તમે ઓળખતા હોય તેવા 4 પક્ષીના નામ? તો ચકલી, પોપટ, મોર, કાગડો, કબૂતર. આમાં પણ ઘણા બધા આપણે લખી શકીએ. 12મું, ફૂલ સુંગણી પોતાનો માળો ક્યાં બનાવે છે? તો વૃક્ષની ડાળીઓ પર.
અથવા જાળીમાં લટકતો હોય છે. બરાબર, 13માં નંબરનું જોઈશું, પક્ષી પોતાના બચ્ચાને ખોરાક કેવી રીતે ખવડાવે છે. તો પોતાની ચાંચમાં નાના જીવજંતુઓ લાવી બસ અને બચ્ચાના મોઢામાં મૂકી અને એવી રીતે ખવડાવે છે. 14મું, મોર કરતાં કદમાં મોટા પક્ષીઓમાં તો સામરુક અને પેગ્વિન આવે, ગીધ પણ આવી શકે. 15મું, પક્ષી માળો શા માટે બનાવે છે, તે ઈંડા મૂકવા અને બચ્ચાને ઉછેરવા માટે. 16મું, કબૂતર પોતાની ચાંચમાં શું કામ કરી શકે છે, બીજને તોડવા અને વાટવાનું કામ કબૂતર કરી શકે છે. 17મું, તીક્ષ્ણ દાંતવાળા પ્રાણીઓના બે નામ, તો વાઘ, સિંહ, બિલાડી આ તીક્ષ્ણ દાંતવાળા પ્રાણીઓ છે. 18મું, કાગડાના માળામાં કયું પક્ષી ઈંડા મૂકે છે, તો કોયલ મૂકે છે. 19મું, પંજા દ્વારા શિકાર કરતા પક્ષીઓના બે નામ, તો સમડી અને બાજ. 20મું, કયું પક્ષી વૃક્ષના થડમાં ચાંચ વડે ખોદીને માળો બનાવે છે, તો કંસારો માળો બનાવે છે અને લક્કડ ખોદ એમાંથી જીવજંતુ ખાય છે લાકડામાંથી. એટલે ધ્યાન રાખવાનું કે વૃક્ષના થડની અંદર ચાંચ વડે ખોદીને કંસારો માળો બનાવે છે. 21મું, પાણીમાં તરતા પક્ષીઓના બે નામ લખો, તો બતક અને હંસ. ફૂલોનો રસ ચૂસવાનું કામ કયું પક્ષી કરે છે, તો હમિંગ બર્ડ આવશે. 23મું, માત્ર જમીન પર રહેતા પક્ષીનું નામ, તો મરઘી, સામરુગ અને પેગ્વિન આવશે. નેક્સ્ટ 24મું જોઈશું, પક્ષીઓનો માળો બનાવવા કઈ કઈ ચીજોનો ઉપયોગ કરતો, ઘાસ, નાની ડાળીઓ, વાળ, પાંદડા, આમાં બધું વગેરે મૌલિક લખાણ લખી શકાય. દેવચકલી માળો ક્યાં બનાવે છે, તો પથ્થરોની વચ્ચે બનાવે છે. ઓકે, પ્રશ્ન નંબર 3 જોઈશું. અ, સૌથી સુંદર માળો બનાવતું પક્ષી, તો સુગરી આવશે. જીવન પર્યાંત દાંત વધ્યા કરે તેવું પ્રાણી, તો ખિસકોલી આવશે. સૌથી ભોળું પક્ષી, તો કબૂતર છે. લીલો રંગ અને લાલ ચાંચ ધરાવતું પક્ષી પોપટ છે. વૃક્ષના થડમાં છુપાયેલ જીવજંતુને ખોરાક તરીકે ઉપયોગ કરતું પક્ષી લખડ ખોદ આવશે. માળો બનાવવા માટે કરોડિયાના ઝાડાનો ઉપયોગ કરતું પક્ષી ફૂલ સુંગણી. આગળના દાંત વડે ઘાસ કાપતું પ્રાણી ગાય. છીછરા પાણી અને કાદવથી જીવજંતુ શોધીને ખાતું પક્ષી બગલો. સૌથી મધુર અવાજે ક્રંકુ કરતું પક્ષી કોયલ. અને પોતાનો ખોરાક ગળીને ખાતું પ્રાણી સાપ આવશે. હવે પ્રશ્ન નંબર 3, બ, શબ્દ ચોરસમાંથી સૂચના મુજબ પક્ષીઓ અને પ્રાણીઓના નામ શોધીને લખો. તો સારો માળો ગૂંથતા બે પક્ષીઓ, તેમાં દરજીડો અને સુગરી એ શોધીને લખેલું છે. બીજું, કાળો રંગ ધરાવતા બે પક્ષી, તો કોયલ અને કાગડો આવશે. નેક્સ્ટ, આગળના દાંત વડે ઘાસ કાપતા હોય તેવા પ્રાણી, તો ગાય અને ભેંસ આવશે. અહીં બતાવેલું છે. માનવ વસાહતમાં માળો બનાવે, તો ચકલી અને પોપટ. શિકાર કરીને ખોરાક મેળવતા બે પક્ષીઓના નામ, તો સમડી અને બાજ. એ શિકાર કરીને ખોરાક મેળવે છે. હવે ખરા ખોટા જોઈશું. પ્રશ્ન નંબર 4, અ, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, આપણે ઘરકામમાં મદદ કરવી જોઈએ નહીં, ખોટું છે. બગડેલા શાકભાજી ખાવાથી સ્વાસ્થ્ય સુધરે છે, ખોટું છે. ત્રીજું, શાકભાજીને ત્રાજી રાખવા તેના પર પાણી છાંટવામાં આવે છે, સાચું છે. ચોથું, મરચાં, કોથમીર, આદુ વગેરે શાકભાજી ગણી શકાય નહીં, તે ખોટું છે, શાકભાજી જ છે. ફેરિયાઓ કાચા અને બગડેલા શાકભાજી અલગ તારવે છે, તો સાચું છે. ફેરિયાઓ આગલા દિવસની શાકભાજી વેચવાનો પ્રયત્ન કરે છે, સાચું છે. 7મું, રીંગણા, ભીંડા, દૂધી જેવી શાકભાજી કાચી ખાઈ શકાય છે, તો ખોટું છે, એને રાંધીને ખાઈ શકાય. 8મા નંબરનું, શાકભાજીને બગડતા અટકાવવા પ્લાસ્ટિકના કોથળામાં મૂકવામાં આવે છે, તો ખોટું છે. પ્લાસ્ટિકના કોથળામાં મૂકવાથી એ ઓર વધારે બગડી જશે. 9મું, ફેરિયાઓમાં જ્યાંથી શાકભાજી લાવે છે તેને મંડી કહેવાય છે, તો સાચું છે. 10મું, બટેટા, ડુંગળી અને આદુ જેવી શાકભાજી જલ્દી બગડી જતી નથી, તો સાચું છે. હવે 4બ જોઈશું, કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો કયા કયા શાકભાજી અને ફળો થોડા દિવસો સુધી સારા રહે છે, તો શાકભાજીમાં ડુંગળી, બટાકા, આદુ અને મરચાં આ થોડા દિવસો સુધી સારા રહે છે. જ્યારે ફળોની અંદર સફરજન, ચીકુ, તરબૂચ, દાડમ આ બધા ફળો પણ સારા રહે છે. બીજું, તમારા ઘરે બનતી હોય તેવી શાકભાજીઓનું નામ લખી તેમાંથી કયું શાકભાજી તમને વધુ ભાવે છે તે જણાવો. તો ઘરે બનતા તો ભીંડા, રીંગણ, દૂધી, બટાકા વગેરેના શાકભાજી બને છે અને આમાં બાળકો મૌલિક લખાણ લખી શકે છે અને એમને ભાવતી વાનગી પણ આમાં લખી શકે છે. 3જા નંબરનું, શાકભાજી બગડી ગયા હોય તો તમને કેવી રીતે ખબર પડે છે. તો વાસ આવે અથવા સુકાઈ જાય તો શાકભાજી બગડી ગયા હોય એવું લાગે, બરાબર, કોવાઈ જાય ત્યારે શાકભાજી બગડી ગઈ એવી ખબર પડે છે. 4થો નંબર, શાકભાજીને તાજા રાખવા ફેરિયા શું કરે છે, તો પાણીનો છંટકાવ કરે
છે. પાંચમું, કેટલીક શાકભાજીઓ ફેરિયાઓ શા માટે ફેંકી દેતા હોય છે? તો બગડી જાય હોય, કોવાઈ ગઈ હોય, ગંધાતી હોય, એટલા માટે એ શાકભાજી ફેંકી દેતા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, અ નીચેનું ચિત્ર ઓળખ્યું હજારનું નામ જણાવો. તો આ પહેલું ચિત્ર છે પાવડાનું છે, બીજું ત્રિકમ છે, પછી દાંતરડું છે, કોદાળી છે, અને આ છે પંજેઠી. પાંચમા નંબર શું છે? પંજેઠી, અથવા તો તેને ખંપાળી પણ કહેવાય. 5, બ કે ખંપાળી, તો માટીમાંથી ઢેપા, કાંકરાને છૂટા પાડીને અલગ કરીને સમારકામ જેવું કામ કરે છે. અનાજમાંથી ડુંડાને પણ દૂર કરે છે, નાના અનાજને પણ દૂર કરે છે. બીજું દાંતરડી, તો નીંદણ કાઢવા માટે, હળ ખેડવા માટે, પાવડો માટી કાઢવા માટે, અને કોદાળી માટી ખોદવા માટે વપરાય છે. નેક્સ્ટ 5, ક પહેલું પાકને જીવજંતુથી બચાવવા આપણે શું કરીએ? તો દવાનો છંટકાવ કરી શકીએ, અને બીજું એવી રીતે મૌલિક લખાણ બાળકો લખી શકે છે. પાકને ઉધઈથી બચાવવા માટે પણ એ ઉધઈની દવાનો એનો છંટકાવ કરી અને ઉધઈથી બચાવી શકાય છે. ત્રીજું, જમીનની ફળદ્રુપતા વધારવા માટે જમીનને આપણે લેબોરેટરીમાં તપાસણી કરવી જોઈએ, અને જેમાં જે ઘટ્ટા તત્વો હોય એમાં આપણે ખાતર સ્વરૂપે નાખી અને એની ફળદ્રુપતા વધારી શકીએ છીએ. ચોથું, ખેતરમાં પાકનું ઉત્પાદન વધારવા માટે પણ આપણે કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર અથવા તો પાકની ફેરબદલી કરી શકીએ. આ બધા કારણો આપણે આમાં લખી શકાય. પાકની નીંદણ વધી જાય ત્યારે શું કરીએ? આપણે નીંદણ નાશક નાખી શકીએ અથવા તો દાંતરડાવાળી નીંદણને દૂર કરીને પણ આપણે એમાં કરી શકીએ. તો આ બધા પ્રશ્નોની અંદર વિદ્યાર્થીઓ મૌલિક લખાણ લખી શકીએ છીએ અને આમાં કંઈ પણ સાચું આપી શકાય. ધન્યવાદ. જો મિત્રો હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરશો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. ધન્યવાદ.